कार्यरत कोविड आइसोलेशन सेंटर में सेवा आपी खरेखर पोते प्रजा सेवक होय तेवो अहेसास करावी रह्या छे। કહેવામાં આવે છે કે જ્યારે કોઈ વિકટ પરિસ્થિતિ હોય ત્યારે કોઈ નેતા પ્રજા પાસે ફરકતા નથી, નેતાઓ માત્ર 5 વર્ષ પછી ચૂંટણી વખતે દેખાય છે, પરંતુ સુરતમાં તેનાથી વિપરીત હાલતમાં મહાનગરપાલિકાના ચૂંટણીમાં ચૂંટાઈ આવેલા અને કોર્પોરેટર બનેલા કૈલાસબેન સોલંકી હાલ પીપીઈ કીટ પહેરી રોજ 16 કલાક કોરોના દર્દીઓની સારવાર કરે છે। એટલું નહીં, કૈલાસબેનના પતિ અને તેમની તબીબ દીકરી પણ આ સેવા યજ્ઞમાં જોડાઈ ચૂકી છે। મહિલા કોર્પોરેટરની દેખરેખમાં 1200થી વધુ દર્દીઓ સાજા થયા છે। એક વર્ષ પહેલા જ્યારે સુરતમાં કોરોના કેસ વધ્યા હતા ત્યાર સુધી આ અટલ કોવિડ સેન્ટરમાં તેમણે 3 મહિના દિવસ રાત મહેનત કરી દર્દીઓની સેવા કરી હતી। એટલું જ નહીં, પોતાની દીકરીથી 3 મહિના સુધી મળ્યા પણ નહોતા। કોવિડગ્રસ્ત દર્દીનું મોત પણ તેમની નજરોનજર થયું નથી, ત્યારે અનેક વાર જોખમ લઈ દર્દીઓની સારવાર તેઓ કરી રહ્યા છે। ફરીથી એક વખત સંક્રમણ વધતા ફરીથી કોવિડ સેન્ટરમાં ફરજ બજાવી રહ્યા છે। આ વખતે તેમના પત્ની અને તેમની દીકરી પણ કોવિડ દર્દીઓની સેવા કરી રહ્યા છે। તેમણે જણાવ્યું કે સેવા પરમો ધર્મ છે, ત્યારે લોકોની સેવા કરવી એ એમની ફરજ છે। મારું નામ કૈલાસબેન સોલંકી છે, વોર્ડ નંબર 22 ભટ્ટાર વેસુ ડુમસની હું કોર્પોરેટર છું। નગર સેવિકા તરીકે આજે લોકોને મારી આ મહામારીમાં જરૂર છે। અમે શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા સંચાલિત અટલ સમયના કોવિડ કેર સેન્ટરમાં આખો પરિવાર સેવા બજાવી રહ્યો છે। મારી દીકરી BDS કર્યું છે, એ પણ અહીં સેવા આપી રહી છે એઝ અ ડૉક્ટર। મારા હસબન્ડ રિલાયન્સમાં ફરજ બજાવે છે, તેઓ એક નર્સ છે, તેઓ પણ અહીં સેવા આપી રહ્યા છે। તેમના ફેફસા પણ થોડા અંશે ખરાબ છે, છતાં પણ અમારો આખો પરિવાર અહીં અમે સેવા બજાવી રહ્યા છે। આજે લોકોને ઓક્સિજનની ખૂબ જ જરૂર છે, ત્યારે હર્ષભાઈએ આખું સેન્ટર સેન્ટ્રલાઇઝ ઓક્સિજનવાળું કર્યું છે। સેવા પરમો ધર્મ, બસ આ જ સૂત્રને સાકારિત કરતો અમારો પરિવાર આજે અહીં ફરજ બજાવી રહ્યો છે અને લોકોની સેવા કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ લાઈવ વિટનેસ, સુરત।